નામના સિંહ કે જેને પોતાની સુરક્ષાના ડરથી પ્રેરાય એક વન્ય કર્મી પર હુમલો કરી તેને મોતની નિંદરમાં સુડાવી દીધો. આ ગુનાની સજા પણ તેને વાઇલ્ડલાઇફ કમિટીની કોર્ટમાં તાબડતોબ મળી ગઈ. હવેથી ગૌરાંગ અને ગૌરવ આજીવન જૂનાગઢ શક્કરબાગ જૂના પાંજરામાં જ સજા કાપશે. તમે નવાઈ લાગશે, ગૌરાંગ અને ગૌરવ અમને વળી શાહીબાગના પાંજરામાં સજા. વાત સાચી છે કે કેમ, આપણે વાત કરી રહ્યા છે બે સિંહની જેને મનુષ્ય વધનો ગુનો કર્યો છે. તેમને જૂનાગઢ શક્કરબાગમાં જૂના પાંજરે કેદ કરવામાં આવ્યા છે. જોઈએ અહેવાલ. એ હવે નહીં જોવા મળે સફારી પાર્કમાં, નહીં સંભળાય એની ત્રાળ ગીરના જંગલમાં. એની આઝાદી કાયમ માટે છીનવાઈ ગઈ છે. એનું નવું ઘર બન્યું શક્કરબાગ જેલ. જૂના પાંજરે પુરાઈને કઈક નવા જ વાતાવરણની અનુભૂતિ કરતા અકળાઈ ગયેલા આ વનરાજ કેસરીને જુઓ. એક સમયે આ વનરાજ કેસરી મજાથી વન ભ્રમણ કરતો હતો, પરંતુ એક ક્ષણનો ગુસ્સો તેનાથી એવું કઈક થઈ ગયું કે જેને ઇન્સાન ક્યારેય માફ નહીં કરી શકે. કેમ કે ડર ત્યાં પણ છે અને અહીં પણ છે. જૂનાગઢ સફારી પાર્કમાં રજનીશ, દિનેશ અને ભરાડ નામના વન કર્મીઓ પર હુમલો કરનારા ગૌરાંગ અને ગૌરવ નામના આ બે સિંહોને હવે અહી જ શક્કરબાગ ઝૂના આ જેલમાં રાખવામાં આવ્યા છે. તેઓ હવે ક્યારેય ખુલ્લામાં નહીં ફરી શકે. ખૂંખાર અને માનવ પર હુમલા કરનાર પ્રાણીઓને ફરી ક્યારેય જંગલમાં છોડવામાં આવતા નથી, પરંતુ આ જીવન કેદમાં રાખવામાં આવે છે. શું કહે છે જંગલ કાયદો, કેવી હોય છે વન્ય પ્રાણીઓની જેલ અને તેમાં કેવી અપાય છે સુવિધા, સાંભળો અધિકારીના મુખે. જે પણ પ્રાણી લાયન કે લેપર્ડ હોય છે, જે મેનેજમેન્ટ કોન્ફ્લિક્ટમાં ઇન્વોલ્વ થાય છે, એને સીઝેડના નોર્મ્સ પ્રમાણે એના પાંજરામાં રાખવામાં આવે છે અને એને વ્યવસ્થિત ટેસ્ટેડ ફૂડ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને એઝ પર પ્રોટોકોલ આ પ્રાણી જે એનિમલ કોન્ફ્લિક્ટમાં ઇન્વોલ્વ હોય છે એને ફરીથી એના વિસ્તારમાં છોડવામાં આવતું નથી અને હાલમાં શક્કરબાગ ખાતમાં રાખવાની સુવિધા પણ છે. એઝ પર પ્રોટોકોલ જે પણ પ્રાણી મેનેજમેન્ટ કોન્ફ્લિક્ટમાં ઇન્વોલ્વ હોય છે એને ફરીથી છોડવામાં આવતું નથી. આ પહેલા જ્યારે આવી જ રીતે એક મહિલા પર હુમલો કરનાર સિંહને આવી જ રીતે શક્કરબાગ ઝૂમાં નજરકેદ કરવામાં આવ્યો હતો, જેનું થોડા સમય પહેલા જ મૃત્યુ થયું હતું. જ્યારે કોઈ સિંહ કે દીપડો માનવ પર હુમલો કરે છે ત્યારે તેમને માનવભક્ષી ગણી કાઢવામાં આવે છે અને પકડી લેવામાં આવે છે અને પછી અહીં જ આજીવન જેલમાં રાખવામાં આવે છે. આ સિંહ જે પાંજરામાં હોય છે તેમાં ચુસ્ત બંદોબસ્ત અને વ્યવસ્થા રાખવામાં આવે છે, તેમજ નિયમિત તેની વર્તણૂકની તપાસ પણ થતી રહે છે. જેલની સજા ભોગવી રહેલા આ વનરાજ આપણને પૂછે છે, અમારો શું વાંક હતો, અમારી આઝાદી તમે કેમ છીનવી છે, અમે ક્યાં તમારા જીવના તરસ્યા છીએ, અમને અમારા વનમાં ભ્રમણ કરવા દો, તમે તમારા શહેરમાં ભ્રમણ કરો, અમને શા માટે રંજાડો છો, તમારા આનંદ માટે અમારું જીવન કેમ ઝેર કરો છો, અમે તમારા જીવ પર આવી જઈએ તેટલી હદે કેમ ઉશ્કેરો છો, કુદરતે આપેલું અમારા સામ્રાજ્ય પર કેમ આક્રમણ કરો છો. ખેર, એ જ તો માનવનો સ્વભાવ છે, જબ જાનવર કોઈ ઇન્સાન કો મારે કહેતે હૈ ઉનકો વહેશે સારે. બિપિન પંડ્યા, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ.